नमस्कार दर्शक मित्रों, आप निहाळ रहे छो साईं ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइव। आप सर्व ने हर हर महादेव। जी हाँ, पवित्र एवो श्रावण मास चली रह्यो छे अने श्रावण मासनो आजे पहेलो सोमवार छे अने श्रावण मास होय पहेलो सोमवार होय एने नवसारी जिल्लाने चोक्कसथी एक मंदिर याद आवे अने ए मंदिर छे ओमकारेश्वर महादेव मंदिर। जी हाँ, ओमकारेश्वर महादेव मंदिर के जे कबीलपुरनी अंदर आव्युं छे आनंदवाटिका सोसायटीनी अंदर, जेने सौ मनीषभाईना मंदिर तरीके पण ओळखे छे। अने आप सौ जाणो छो कि दर वर्षे श्रावण मासनी अंदर एक थी एक ख्यातनाम जे भजन कलाकारो छे, डायरा कलाकारो छे, ए चोक्कसथी આપણા નવસારીની મુલાકાત લે છે અને નવસારી કે જેને સંસ્કારી નગરી નવસારી કહેવામાં આવે છે એની અંદર પવિત્ર શ્રાવણ માસ હોય અને ઓમકારેશ્વર મહાદેવનું પટાંગણ હોય એટલે ચોક્કસથી કોઈક મુખ્ય ડાયરા કલાકારની ઉપસ્થિતિ હોય હોય અને હોય। તો આજે સૌથી પહેલાં આપણે જ્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનાની અંદર આજે પહેલો સોમવાર છે, તો પહેલાં આપણે ઓમકારેશ્વર દાદાના દર્શન કરી લઈએ। જી હા, તો હવે આજના મુખ્ય આકર્ષણ નારાયણભાઈ ઠાકર અને નારાયણભાઈ ઠાકરનો નવસારી લાઈવના ઝટપટ ન્યૂઝની સાથે તો એક અટલ સંબંધ છે, કારણ કે ઝટપટ ન્યૂઝપેપરનું લોન્ચિંગ નારાયણભાઈ ઠાકરના હસ્તે બિયર ફાર્મની અંદર થયું હતું અને જેને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે, તો ત્યારે એ દરમિયાન આ બીજી મુલાકાત આપણે એમની સાથે કરી રહ્યા છીએ। નારાયણભાઈ ઠાકર, આપનું નવસારી લાઈવની અંદર હાર્દિક સ્વાગત છે। જય સોમનાથ, હર હર મહાદેવ। પવિત્ર શ્રાવણ માસ 2022, ભગવાન મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ આ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ સાથે હર હર મહાદેવ। એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર, દયાલુ રિઝ કર દેત હે ચંદ્રમૌલી ફલચાર। ભગવાન મહાદેવને રિઝવવા માટે આ શ્રાવણ માસમાં એક બિલીપત્ર એક પુષ્પ એક ખાલી લોટો જલની ધાર થઈ જાય તો ભગવાન મહાદેવ તમે જે માગો એ ભગવાન મહાદેવ, કારણ કે છપટી ભભૂત મેં ખજાના કુબેર કા, અને ભગવાન મહાદેવનો આ પવિત્ર શ્રાવણ માસ અને એમાં નવસારીમાં કબીલપુર વિસ્તાર આનંદ વાટિકા અને ભગવાન ઓમકારેશ્વર મહાદેવ દાદો બેઠો છે। છેલ્લા 10 વર્ષ નહીં, 15 વર્ષ નહીં, પણ છેલ્લા 21 વર્ષોથી જ્યાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર ચાર સોમવાર ભજનની મોજ થાય છે અને ભગવાન મહાદેવને આરતીની મોજ થાય છે અને હજારો શ્રદ્ધાળુઓ એમના દર્શન કરવા આવે છે, અને વર્ષ દરમિયાન મહાશિવરાત્રિ ઉપર પણ ભવ્યથી ભવ્ય સંતવાળીનું આયોજન કરે છે, સાથે ભોજનનું આયોજન હોય છે, અને આ ભૂમિમાં ભગવાન ઓમકારેશ્વર મહાદેવના દાદામાં છેલ્લા 10 વર્ષથી હું ભજન ગાવા આવું છું અને મારે મનીષભાઈ જે ખૂબ મહાદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે, ખૂબ વિશ્વાસ છે અને એમની ખૂબ સેવા છે। તો આ પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર અને ઓમકારેશ્વર દાદાના સાનિધ્યમાં આવવાનું થયું છે નવસારીમાં, અને આપ સૌને પણ હું હાર્દિક આમંત્રણ પાઠવું છું કે પધારો નવસારી આનંદ વાટિકા કબીલપુર પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઓમકારેશ્વર દાદાના સાનિધ્યમાં ભજન કરવા માટે, અને સાથે સાથે વન્સ અગેન હર હર મહાદેવ। જી હા, તો આ પ્રમાણે ખ્યાતનામ કલાકાર એવા નારાયણભાઈ ઠાકરે પણ આપ સૌને આમંત્રણ આપ્યું છે, તો ચોક્કસથી આવવાનું ભૂલશો નહીં આજે રાત્રે 8 વાગે આનંદ વાટિકા અને ઓમકારેશ્વર મહાદેવ મંદિરના ધામની અંદર। જી હા, સાથે જ્યારે નવસારી હોય અને નવસારીની અંદર કોઈ પણ કાર્યક્રમ યોજવો હોય તો ચોક્કસથી આપ જાણો છો કે પછી હાસ્ય કલાકાર હોય, ડાયરા કલાકાર હોય કે સાહિત્યકાર હોય, તો એમના માટેનું એકમાત્ર માધ્યમ એટલે વિજયભાઈ ભટ્ટ। તો વિજયભાઈ ભટ્ટ જે આપણા નવસારીનું ઘરેણું છે અને એ પણ જ્યારે આપણી સાથે જોડાય છે, તો વિજયભાઈ તમારું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ નવસારી લાઈવની અંદર, અને વિજયભાઈ આગામી કાર્યક્રમ વિશે ચોક્કસથી ટૂંકમાં અમને માહિતી આપશો। જી, પહેલાં તો આપ સૌને જય ઓમકારેશ્વર મહાદેવ, અને છેલ્લા 21 વર્ષથી ઓમકારેશ્વર મહાદેવ દાદાના સાનિધ્યમાં જે સંતવાણીનો અવિરત પ્રવાહ ચાલુ છે, શિવરાત્રિ ઉપર પણ આપણે બધાને જ ખબર છે કે ખૂબ મોટું સંતવાણીનું આયોજન કરીએ છીએ, અને આ વર્ષે પણ 21મા વર્ષના આ ભાગરૂપે
खूब सारी चार सोमवार वचन संतवाणी आयोजन करवामां आव्युं छे। अमारा परम मित्र मनीषभाई मिस्त्री अने ओमकारेश्वर दादाना जे अमारा भजनिक प्रेमी मित्रों से बधा ज खूब सुंदर रीते आवे छे। आजनो आ प्रथम सोमवार गुजरातनु खूब मोटू नाम भजन संतवाणी नी अंदर एवा युवा कलाकार श्री नारायणभाई ठाकरनो आज रोज संतवाणीनो कार्यक्रम छे। बीजा सोमवार एटले के 8 तारीखे गुजरातनु खूब मोटू नाम अने जेने गुजराती तरीके आपणे सौ गौरव लई शकीए एवा श्री कीर्तिदानभाई गढवीनुं संतवाणीनुं आयोजन छे। ત્રીજા સોમવારે ગોપાલ સાધુકરને ખૂબ સારા નવયુવાન કલાકાર ભજન સંતવાણીની અંદર જેમનું બહુ સારું નામ છે એમનો પણ ખૂબ સુંદર કાર્યક્રમ છે। અને ચોથા સોમવારે પણ એવા જ સારા કલાકારનો આપણે કાર્યક્રમ યોજી અને પવિત્ર શ્રાવણ માસને એક મહાદેવ શિવમય કહેવાય એવા નામથી આપણે ઉજવશું। તો સમગ્ર નવસારી અને આસપાસના ભજનપ્રેમી સંતવાણી મિત્રોને ખાસ વિનંતી છે કે આપ પધારશો। સમય આપણે જે દર વખતે હોય છે રાત્રે 8-12 સમય હોય છે, સમયસર 8 વાગે એટલે ભજન સંતવાણીનો આપણે કાર્યક્રમ કરતા હોઈએ છીએ અને કહેતા ખૂબ આનંદની વાત મને આ લાગણી અનુભવાય કે ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મોટેભાગે સૌરાષ્ટ્રમાં ભજન અને સંતવાણીની પરંપરા વર્ષોથી જે ચાલી આવી છે એ અસલ જે સંતવાણી જે કહેવાય કાનદાસ બાપુ છે, નાણ બાપુ છે જેવા પરમ જે ભજનિકો થઈ ગયા એમની સંતવાણીને સાચવવાનું દક્ષિણ ગુજરાતમાં જો કોઈ જગ્યા હોય તો એ આપણી આ ઓમકારેશ્વર મહાદેવ દાદાની જગ્યા છે, જ્યાં અસલ જે ભજનો જે થતા આપણા વડીલો જે કરતા એ ભજન સંતવાણીને સાચવવાનું કામ આ જગ્યા કરી રહી છે એવું વડીલો અમને કહે છે, તો એનો અમને ગર્વ છે અને એવી સંતવાણીનો લાભ લેવા માટે આપ સર્વને પધારવા માટે હાર્દિક નિમંત્રણ છે। હું નવસારી લાઈવ ન્યૂઝનો કાયમી આભારી છું અને અમે આભાર એટલા માટે માનીએ કે નવસારીના જે દિન પ્રતિદિનના રોજના સમાચારો છે આપ સુધી પહોંચાડે છે અને આપ સૌને આજે સેવા આપી રહ્યા છે એ બદલ અમે અમારા જીતુભાઈ, નિલેશભાઈ, અમારા મહેશભાઈ બધાનો અમે આભાર માનીએ છીએ અને આપ સૌને ફરી એકવાર નિમંત્રણ કરીએ છીએ કે આપ આવો અને ભજન અને ભોજનનો ખૂબ સુંદર લાભ લો। તો આ જ પ્રમાણે ખ્યાતનામ કલાકારો ઓમકારેશ્વર મહાદેવ દાદાના દર સોમવારે દર્શનની સાથે ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। તો નવસારી લાઈવ આપના માટે આવા જ અવનવા સમાચારો આપતા રહેશે। કેમેરામેન સાહિલ અને કિશનની સાથે હું મહેશ ભટ્ટ, નિહાળતા રહો નવસારી લાઈવ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો, નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી, અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો।